સુરતના આડાજણ પાલ પીપલોદને જોડતો રિવર બ્રિજ એસએમસીએ બે હજાર એકવીસમાં ચોરાણું કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે પરંતુ કમનસીબે આ બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી જ તેના ઉપર કાળજુ કંપાવી નાખે તેવા જીવલેણ અકસ્માત થયા છે જેને ધ્યાને રાખી સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા પાલિકા કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે બ્રિજ ઉપર બંને રોડ વચ્ચે જે ડિવાઇડરની ઊંચાઈ વધારી દેવાની ભલામણ કરવામાં આવી છે તેમજ સમગ્ર બ્રિજ પર હાઈટેક કેમેરા ઇન્સ્ટોલ કરવા માટેની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે

કરવાની ફરજ કેમ પડી છે કઈ રીતની ઘટનાઓ થાય છે શું કહેવું છે આપનું થોડા ઇતિહાસમાં જઈએ તો બે હજાર દસમાં હું જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતો ત્યારે પહેલી વખત પાલ ઉમરા બ્રિજની માટે ટોકન રૂપિયા પચાસ હજારની ફાળવણી કરવામાં આવી હતી ત્યારબાદ ટેકનિકલ અને બીજા કારણોસર બ્રિજની થોડુંક નિર્માણની ગતિ થોડીક ધીમી હતી બે હજાર એકવીસમાં ચોરાણું કરોડના ખર્ચે આ બ્રિજ લોકાર્પણ કરવામાં આવ્યો હતો પણ ત્યારબાદ જોવામાં આવ્યું છે કે આ બ્રિજ પર ખૂબ જીવલન ગમખ્વાર અકસ્માતો બન્યા છે એટલે મેં મ્યુનિસિપલ કમિશનરને ભલામણ કરી છે કે જો આ બ્રિજ પર પણ અન્ય બ્રિજની જેમ ડિવાઇડરની ઊંચાઈ અડધોથી એક ફૂટ જો વધારી દેવામાં આવે તો મને લાગે છે કે બેફામ વાહન કાર ચાલકો નિયમ તોડીને પણ જો કાર ચલવે તો ડિવાઇડર સાથે ઘસડાઈને એ કાર ધીમી પડી જશે અને એ જ ટ્રેક પર ગમે ત્યાં અટકી જશે તો એને કારણે અકસ્માતો ઓછા થઈ શકશે તેવું મારું માનવું છે ને મ્યુનિસિપલ કમિશનરને ભલામણ કરી છે કે આ બ્રિજ પર જેટલા પણ કેમેરા આપ મૂકી શકતા હોય હાઈટેક કેમેરા તે હાઈટેક કેમેરા ઇન્સ્ટોલ કરો જેથી વાહન ચાલકો પર માનસિક એક કાબૂ આવે અને એ લોકોને સાયકોલોજીકલ પ્રેશર રહે તો મને લાગે છે કે ઊંબળા પાલ ઉમરા બ્રિજ પર જો આટલું કરવામાં આવશે તો આપણે સુરત શહેરની ખૂબ મોટી સેવા કરી શકીશું

تدري